જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે તેનું 200 કરોડનું ટર્નઓવર છે તેમજ રોજની 2 લાખ સાડી છપાય છે ત્યારે આ ઉદ્યોગમાં ચાઇના ઉદ્યોગનું ગ્રહણ લાગી ગયું હોય ત્યાં સરકારની નોટબંધીને કારણે પડિયા પર પાટું મારવા જેવી હાલત થઈ છે જેતપુરમાં ગાંધીજી બાપુ મહંમદ ઝીણા નેહરુ ગાંધી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી સોનિયા ગાંધી નરેન્દ્ર મોદી સહિતના દેશના વડાપ્રધાનો મુલાકાત લીધેલ કેમ કે આ જેતપુરનો સાડી ઉદ્યોગ 400 વર્ષ જૂનો છે અને જે તે સમયે આ ઉદ્યોગ પણ ફક્ત ગુજરાતના સોરઠ અને કચ્છમાં પ્રખ્યાત હતો સાડી ઉદ્યોગ 3 તબક્કામાંથી પસાર થયો અને સાડી ઉદ્યોગમાં પહેલાં બ્રહ્મ ક્ષત્રિય સમાજ એટલે કે ખત્રી સમાજ આ બિઝનેસમાં એક હથ્થું શાસન ચલાવ્યું હતું આજે આધુનિક યુગથી પ્રિન્ટિંગ યુનિટો બન્યા અને પ્રોડક્શન પણ વધ્યું અને જેતપુરમાં 1200 યુનિટો જેમાં 50,000 પરિવારોના રોજીરોટી આ ઉદ્યોગથી ચાલે છે અને સાડી ઉદ્યોગથી વર્ષે 2000 કરોડનું હુંડિયામણ જેતપુર દેશના વિકાસમાં બિઝનેસ કરી આપે છે પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે સાડી ઉદ્યોગને ચાઇનાનું અને નોટબંધીનું ગ્રહણ લાગેલું છે કેમ કે જેતપુરનો સાડી ઉદ્યોગ આફ્રિકન દેશો ઉપર નભે છે જેમાં નાઇજીરિયા કોંગો ધાના બેનિન ટોગો નાઇરોબી યુગાન્ડો દારેસલામ સહિત 45 દેશોમાં આફ્રિકન ખાંગા કિતંગામાં જેતપુરના રોજના 2 લાખ સાડી અને 2 લાખ ડ્રેસના 500 કન્ટેનરો જાય છે ત્યાં ચાઇનાથી રોજના 7,000 થી 8,000 કન્ટેનરો માલ જાય છે અને એ પણ ભારત કરતાં સારા મટીરિયલ્સમાં ચાઇનાનો માલ વેચાય અને માલની શોર્ટેજ પડે ત્યારે ભારતનો માલ વેચાય છે જેની પાછળ સરકાર જેતપુરના સાડી ઉદ્યોગમાં ઉદાહરણીય નીતિ નથી અપનાવતી ત્યારે ચાઇના ત્યાંના સાડી ઉદ્યોગને વધુ રો મટીરિયલ્સ નીચા ભાવે મળે છે ત્યારે ભારતમાં ભાવ વધુ દેવા પડે છે જેથી માલની ગુણવત્તા નીચી હોય છે જેને કારણે જેતપુરના સાડી ઉદ્યોગમાં મંદીનું મોજું છે જેતપુર પંથકમાં પ્રદૂષણનો મોટો પ્રશ્ન છે 2 મોટા ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે થોડું મુશ્કેલી પડે છે જેતપુરનો સાડી ઉદ્યોગ બહુ સારો છે અને મધ્ય અમારો પરિવારનું ગુજરાન ચાલે છે પણ હમણાં બહુ મંદીના હિસાબે અમારે તકલીફ છે એટલે સરકાર આમાં ધ્યાન આપે સાડી ઉદ્યોગને અત્યારે છેલ્લા 6-1 મહિનાથી દેશમાં આખામાં મંદી ચાલતી હોવાથી જેતપુરમાં પણ એની ખાસ અસર છે જેતપુરમાં ખાસ કરીને કોટન સાડીનો વેપાર છે અને દેશાવરોમાં જે અત્યારે મંદી ચાલી રહી છે એના હિસાબે જેતપુરમાં 50-60% કારખાના ચાલે છે 40-60% કારખાનામાં બહુ જ ભયંકર મંદી છે અત્યારે તો છેલ્લા 6-8 મહિનાથી આ બહુ મંદી છે એક્સપોર્ટના બિઝનેસમાં એટલે મંદી આપણે અહીંયા છે ચાઇનાથી તો દુનિયાનો માલ આવે છે પણ આપણે અહીંયા કરન્સીના પ્રોબ્લેમ કોટન કપડાના પ્રોબ્લેમ એના ભાવ એટલા વધી ગયા છે જેથી કરીને આપણે પરવડતું નથી તો સરકાર આમાં ધ્યાન દે જેતપુર સેન્ટર બહુ મોટું છે અહીંયા 2000 યુનિટો છે 70-80 હજાર બહારના કારીગરો કામ કરે છે લોકલ આજુબાજુના તાલુકાના ગામડાના બધા લોકો જેતપુરના બિઝનેસ ઉપર નભે છે તો સરકારે ખાસ કરીને આમાં ધ્યાન આપવું જોઈએ